गुड मॉर्निंग फ्रेंड्स, अपनी बैंकिंग एग्जाम की तैयारी माटे अपनी आ सीरीज में आज आप जनरल अवेरनेस पार्ट में जो जीके ना क्वेश्चन्स जे आवे छे, जे लेटेस्ट फेक्ट्स अथवा हूज हू कहवाय छे, एनी आपणे आज चर्चा आगे शुरू करीए छीए। अपना स्क्रीन पर, अपना कम्प्यूटर स्क्रीन पर जुओ, हवे क्वेश्चन छे आपणो, विच वन ऑफ द फॉलोइंग इज नॉट द सोशियल रिस्पोन्सिबिलिटी ऑफ बिजनेस। कोई धंधाकीय एकम होय एनी केटलीक सामाजिक जवाबदारी होय जेने कहेवाय सोशियल रिस्पोन्सिबिलिटी। तो नीचेना चार ऑप्शन पैकी कई व्यवहार अथवा कयू कार्य ए धंधाकीय एकमनी सामाजिक जवाबदारीनो भाग नथी। एमां चार ऑप्शन छे। पहलू ऑप्शन छे एडोप्टिंग विलेजिस फॉर डेवलपमेंट। कोई धंधाकीय एकम कोई गाम गाम होय एने दत्तक ले अने ए गामनो आदर्श विकास करे, तो एना कारणे इनडिरेक्टली आ धंधाकीय एकमनी जाहेरात थाय छे। इनडिरेक्टली केमनु मैनेजमेंट केटलू पावरफुल छे अने देशना छेवाड़ाना नागरिको सुधी ए केवा प्रकारनु आयोजन करी रह्या छे अने एने लाभ मळे एक प्रकारनी एमनू केवू आखू कार्य छे ए आपणे इनडिरेक्टली समाजने जणावी शकीए। એટલે કોઈ ગામને દત્તક લેવામાં આવે અને એનો વિકાસ કરવામાં આવે તો એ દ્વારા ધંધાકીય એકમને ઇનડિરેક્ટલી જાહેરાતનો લાભ મળે છે, એટલે આ ધંધાકીય એકમની પ્રવૃત્તિનો ભાગ જ ગણાય। પણ જુઓ બીજું ઓપ્શન તમારા સ્ક્રીન પર છે જેમાં લખ્યું છે સેટિંગ અપ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ। કોઈ શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં આવે ધંધાકીય એકમ દ્વારા, તો એની પાછળના બે કારણો છે। એક કે જ્યારે કંપનીને વિકાસ માટે મેન પાવરની જરૂર હોય ત્યારે જેવા મેન પાવરની જેવી ક્વોલિટીવાળા મેન પાવરની જરૂર હોય એવી ક્વોલિટીવાળા વ્યક્તિઓ અથવા ઉમેદવારો કંપની પાસે હોવા જોઈએ। એમાંથી એ સિલેક્શન કરે અને યોગ્ય પૂરી લાયકાતવાળા વ્યક્તિઓને પોતાના કર્મચારીઓ તરીકે નિમણૂક આપે, જેના કારણે ટ્રેનિંગ માટેનો ખર્ચ ઓછો કરવો પડે, સમય ઓછો બગડે અને કંપનીને વધારે લાભ મળે। એટલે એક કારણ એ છે કે ધંધાકીય એકમ શૈક્ષણિક સંસ્થા આવા હેતુઓ માટે શરૂ કરતી હોય છે। માનો કે એલએનટી છે અને એ કોઈ એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરે, અથવા રિલાયન્સ પેટ્રોલિયમ છે એ પેટ્રોલિયમ યુનિવર્સિટી શરૂ કરે, તો એની પાછળનો આ ધંધાકીય લાભ અથવા ફાયદો મેળવવાનો હેતુ સમાયેલો છે। એટલે એ ધંધાકીય એકમનો મુખ્ય ઉદ્દેશ સર્વ કરવા સાથે જોડાયેલું કાર્ય છે। પણ ત્રીજો જે ઓપ્શન છે તમારા સ્ક્રીન પર જેમાં લખ્યું છે ઓપનિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, એટલે આરએનડી માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે એ કામ કરવામાં આવે। તો અગેન જે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જે કામ હોય છે એ આપણે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ એ આપણા ગ્રાહકોને વધુ અને વધુ સારી રીતે ઉપયોગમાં આવે અને એ વાપરવાથી એને ઉપયોગમાં લેવાથી ગ્રાહકોને મહત્તમ સંતોષ મળે એ પ્રકારે આપણે ચેન્જીસ કરવા માટે અથવા નવી ટેકનોલોજી ડેવલપ કરવા માટે આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરીએ। ક્યારેક એવું પણ બને કે આપણે એવી સરસ ટેકનોલોજી શોધી કાઢીએ અથવા ઇન્વેન્શન જેને કહીએ છીએ એવું કંઈ કરીએ તો આપણને પેટન્ટ્સ પણ મળી શકે અને એ પેટન્ટ્સનો ઉપયોગ કરી આપણે નિયરલી મોનોપોલી માર્કેટની અંદર એ પ્રોડક્ટ માટે આપણે એન્જોય કરી શકીએ અને મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ સુધી પહોંચી શકીએ। અથવા ક્યારેક એવું પણ બને કે આપણે જે નવી ટેકનોલોજી અથવા કંઈ ઇન્વેન્શન કર્યું હોય એ આપણા ધંધાકીય એકમને ઉપયોગી ન હોય તો આપણે એના ઉપર પેટન્ટ લઈએ અને એ પેટન્ટ આપણે બીજાને વેચી પણ શકીએ અને આપણે આવક મેળવી શકીએ। એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવા પાછળનો હેતુ એ મુખ્ય ધંધાકીય હેતુ સાથે જોડાયેલો છે। પણ ચોથો ઓપ્શન તમારો સૌથી મહત્વનો છે અને એ છે કન્સ્ટ્રક્શન ઓફ ટેમ્પલ્સ। ધંધાકીય એકમનું આ કોઈ કાર્ય નથી કે અમુક ધર્મ અથવા અમુક સંપ્રદાય સાથે જોડાયેલા તમારા ગ્રાહકો હોય કે સમાજના નાગરિકો હોય એ માટે કોઈ આવું ધાર્મિક સ્થળ બાંધવું અને એની સ્થાપના કરવી એ કોઈ ધંધાકીય એકમનું કામ નથી। એટલે આ ક્વેશ્ચનની અંદર કન્સ્ટ્રક્શન ઓફ ટેમ્પલ્સ એ કરેક્ટ આન્સર છે કે જે ધંધાકીય એકમની કોઈ સામાજિક જવાબદારીનો ભાગ ગણાતો નથી। નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધી ઓબ્જેક્ટિવ ઓફ પ્રોડક્શન સ્કેડ્યુલિંગ। જ્યારે ધંધાકીય એકમ પોતાના ઉત્પાદન અંગે સ્કેડ્યુલ બનાવતી હોય અથવા કાર્યક્રમ બનાવતી હોય તો એ કાર્યક્રમ ક્યાંથી ક્યાં સુધીનો હોય એ તમારા સ્ક્રીન પર જુઓ, ચાર ઓપ્શન આપ્યા છે। વેર ટુ સ્ટાર્ટ ધી ઓપરેશન, આ જે આખી ઉત્પાદનની પ્રક્રિયા છે એ ક્યાં શરૂ કરવી, ફક્ત ક્યાં શરૂ કરવી એ મહત્વનું નથી, આ એટલું ખરું ચોક્કસ કે ઉત્પાદન માટેનું જે સમગ્ર આયોજન કરવામાં આવે એમાં ઉત્પાદનની પ્રક્રિયા કઈ જગ્યાએ શરૂ કરવી એ મહત્વનું છે, જેના જે માટે રો મટીરિયલ તમને ઉપલબ્ધ હોવું જોઈએ, બીજું મેન પાવર ઉપલબ્ધ હોવો જોઈએ,
રોડ લાઇન્સ અથવા રેલવેની સગવડ ઉપલબ્ધ હોવી જોઈએ, ટેલિકમ્યુનિકેશનની સગવડ સારામાં સારી ઉપલબ્ધ હોવી જોઈએ. આ પ્રકારની સગવડો જ્યાં મળે ત્યાં આપણે ઉત્પાદન શરૂ કરવું જોઈએ. પણ ઉત્પાદન ક્યારે શરૂ કરવું, ક્યાં શરૂ કરવું અને ક્યારે પૂરું કરવું, કયા તબક્કાએ ઉત્પાદન પૂરું કરવું, જે પ્રક્રિયાની અંદર આપણી મોનોપોલી હોય, જેમાં આપણને નફાકારકતાનો દર આપણો ઊંચો હોય, એટલી જ પ્રક્રિયા આપણે કરવી જોઈએ. આપણે એવું જરૂરી નથી કે રો મટીરિયલ આપણે પ્રાપ્ત કરીએ અને એને ફાઇનલ ગુડ્સ અથવા ફિનિશ ગુડ્સ તરીકે બનાવીને જ આપણે વસ્તુ વેચવી અને બધી પ્રક્રિયા આપણે જાતે જ કરવી. માનો કે ઉદાહરણ આપું તમને તો, રૂમાંથી અથવા કોટનમાંથી કાચું કાપડ બનાવવામાં આવે અને એના ઉપર પછી પ્રિન્ટિંગ કરીને એને વેચવામાં આવે. હવે કેટલીક વખત એવું બને કે કોઈ ધંધાકીય એકમની રૂમાંથી કાપડ બનાવવાની મોનોપોલી હોય, એમાં એની પડતર સૌથી નીચી આવતી હોય. તો બીજું કોઈ ધંધાકીય એકમ એવું હોય કે જેની પાસે પ્રિન્ટિંગ માટેની અદ્યતન ટેકનોલોજી કે જેના કારણે એની પડતર પણ નીચી આવે અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું કાપડ તૈયાર થાય. હવે બંને જણા જો આ પ્રક્રિયા વહેંચી લે તો બેસ્ટ ક્વોલિટીનું ઉત્પાદન પણ મેળવી શકાય અને બંનેની પડતર ઓછી હોવાના કારણે બંનેને નફો પણ મળે. એટલે આ પણ નક્કી કરવાનું હોય છે કે પ્રક્રિયા આપણે કઈ પ્રક્રિયા આપણે આપણા ઔદ્યોગિક એકમમાં કરવી. એ ઉપરાંત પ્રક્રિયા શરૂ કર્યા પછી પ્રક્રિયા ક્યારે પૂરી કરવી એ પણ ઉત્પાદન આયોજનનો ભાગ છે. એટલે અહીંયા તમારા સ્ક્રીન પર જુઓ હવે ઓપ્શન્સ, વેર ટુ સ્ટાર્ટ ધી ઓપરેશન, એ કુલ જે નિર્ણયો લેવાના છે પ્રોડક્શન સ્કેડ્યુલિંગ સાથેના એનો એક ભાગ છે, પણ એ ખાલી એક જ ભાગ અંગે નિર્ણય લેવાનો નથી. તો બીજું ઓપ્શન છે વેન ટુ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ ધી ઓપરેશન, ક્યાંથી ઉત્પાદન શરૂ કરવું અને ક્યાં ઉત્પાદન પૂરું કરવું, તો એ રિયલમાં આપણું પ્રોડક્શન સ્કેડ્યુલિંગ ગણાય. થર્ડ ઓપ્શન છે હાઉ ટુ સ્ટાર્ટ ધી ઓપરેશન. હાઉ ટુ સ્ટાર્ટ એટલે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ ઉત્પાદન કરવું. માનો કે ક્યારેક એવું બને કે તમે યંત્રશક્તિનો ઉપયોગ કરીને તમે વસ્તુનું ઉત્પાદન કરી શકો, તો ક્યારેક તમે મેન પાવરનો ઉપયોગ કરીને પણ એ જ વસ્તુનું ઉત્પાદન કરી શકો, તો એ આપણે નક્કી કરવાનું છે. એ ઉપરાંત પણ આપણી પાસે જે રો મટીરિયલ અવેલેબલ હોય એ અલગ અલગ પ્રકારના રો મટીરિયલ હોય. માનો કે કોઈ કેમિકલ્સ છે તો એના અલગ અલગ ગ્રેડ હોય અને એમાંથી આપણે ફિનિશ ગુડ્સ બનાવવા હોય તો આપણે અલગ અલગ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો પડે. એટલે કાચા માલની ક્વોલિટી કેવી છે એના ઉપર પણ એ ડિપેન્ડ કરે, તો એ પણ એનો ભાગ છે. પણ એનું મહત્વનું પાસું એ કે ઉત્પાદન ક્યાંથી શરૂ કરવું અને ક્યાં પૂરું કરવું. સો બી વિલ બી ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, સીક એન્ટરપ્રાઇઝ ઇઝ રિફર્ડ ટુ SICK. સીક છે એટલે આર્થિક રીતે માંદુ ઔદ્યોગિક એકમ, એને સીક એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખાય છે. તો આપણો પ્રશ્ન એ છે, પહેલા આપણે એ જાણવું પડે કે સીક એન્ટરપ્રાઇઝ કોને કહેવાય. તો સામાન્ય રીતે જે ઔદ્યોગિક એકમ લાંબા સમયથી ખોટ કરતું હોય એની એકત્રિત થયેલી ખોટ એટલી બધી મોટી રકમની હોય કે એક ઔદ્યોગિક એકમની માલિકોએ રોકેલી મૂડી, આપણે જેને કહીએ છીએ ભરપાઈ થયેલી મૂડી અથવા શેર મૂડી, એના લગભગ નજીકમાં એ એકત્રિત થયેલ ખોટનો આંકડો આવી ગયો હોય. માનો કે કોઈ કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી 100 કરોડ રૂપિયાની છે અને આ કંપનીની એકત્રિત થયેલી ખોટ માનો કે 80 કે 90 કે 95 કરોડ, કદાચ 100 કરોડ કરતાં પણ વધી ગઈ હોય, તો એવા ઔદ્યોગિક એકમને સીક એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક રીતે માંદુ ઔદ્યોગિક એકમ એને કહેવામાં આવે છે. આપણો પ્રશ્ન એ છે એ પછીનો કે આવું જો માંદુ ઔદ્યોગિક એકમ હોય તો એને ક્યાં રિફર કરવામાં આવે છે, એની આર્થિક સ્થિતિ સુધારવા માટે એને કઈ જગ્યાએ રિફર કરવામાં આવે છે. જેમ આપણે ફિઝિકલી કે બીમાર હોઈએ અને આપણે હોસ્પિટલમાં જઈએ, પણ એમાં અલગ અલગ આપણી કેવા પ્રકારની બીમારી છે એની સાથે જોડાયેલું છે કે આપણે કઈ હોસ્પિટલમાં જવું અથવા કયા એક્સપર્ટ ડૉક્ટર પાસે આપણે સારવાર લેવી. તો એમ અહીંયા પણ આર્થિક રીતે માંદુ ઔદ્યોગિક એકમ હોય તો એની આ તકલીફ દૂર કરવા માટે એને કઈ જગ્યાએ રિફર કરવામાં આવે છે. અને જુઓ તમારા 4 ઓપ્શન છે. પહેલું ઓપ્શન છે વર્લ્ડ બેંક. આ તો આખા વિશ્વની વાત છે. આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ આપણા અર્થતંત્ર અથવા આપણા દેશ પૂરતી મર્યાદિત છે, કારણ કે આપણા દેશ માટે જ આ પ્રકારની વ્યવસ્થા આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટે કરેલી છે. સેકન્ડ ઓપ્શન છે તમારો RBI. તો રિઝર્વ બેંકનું આ મુખ્ય કાર્ય જ નથી. રિઝર્વ બેંકનું કાર્ય છે ભારતની અંદર જેટલી પણ બેંકો છે અને ગવર્મેન્ટના જે કાર્યો છે એ સાથેનું જે કામ જોડાયેલું છે એ મોનેટરી પ્રકારનું કામ અને એક અંકુશાત્મક કામ કરવાનું ની જવાબદારી RBIની છે. RBIની આ જવાબદારી નથી કે કોઈ ઔદ્યોગિક એકમ માંદું પડ્યું હોય તો એને કોઈ એવું પેકેજ ઓફર કરવું કે જેના કારણે એની આર્થિક સ્થિતિમાં સુધારો થાય,
तो ये पण न आवे। सीडबी तो सीडबी नुं मुख्य कार्य ए छे के आ जे नाना स्मोल इंडस्ट्री जे छे, स्मोल इंडस्ट्री नाना नाना औद्योगिक एकम, एटले अमुक रूपिया करता ओछू रोकाण करीने अने क्यारेक इलेक्ट्रिक પાવરનો ઉપયોગ કરવાના બદલે મેન પાવરનો ઉપયોગ કરીને ઔદ્યોગિક એકમ ચલાવવામાં આવતું હોય કે ઉત્પાદન કરવામાં આવતું હોય, આમાં નાના નાના ઔદ્યોગિક એકમો હોય એને ધિરાણ કરવા માટેની સીડબીની સીડબી નામની બેંક અથવા એ બોર્ડ એની વ્યવસ્થા કરે છે, એટલે એનું પણ આ કાર્ય નથી સિક યુનિટ્સનું। પણ ડી ઓપ્શન જે છે BIFR, તો પહેલાં એનું આપણે ફૂલ ફોર્મ જાણીએ, તો એનું ફૂલ ફોર્મ છે બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ રિસ્ટ્રક્ચર। એટલે એ નામ ઉપરથી જ ખબર પડે કે જો ઔદ્યોગિક એકમ માંદુ હોય આર્થિક રીતે તો એને આ બોર્ડમાં રિફર કરવામાં આવે, આ બોર્ડ આ આખા માંદા ઔદ્યોગિક એકમનો અભ્યાસ કરે અને એને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટેના કેટલાક સૂચનો કરે અને સૂચનો કરવાની સાથે એને સોફ્ટ લોન પ્રોવાઈડ કરે। સોફ્ટ લોન એટલે વ્યાજનો દર એનો નીચો હોય, એ ઉપરાંત જેઓ ભૂતકાળમાં લોન આપી હોય તો એનું ઇક્વિટીમાં રૂપાંતર પણ કરી આપે, અને ત્રીજો ભાગે કે જો લોન આપે તો એ લોનના હપ્તા ઇનિશિયલી 2, 3, કે 5 વર્ષમાં ભરવાના ન હોય, એ પછી એ ભરવાના હોય। એમાં પણ ક્યારેક એવી કન્ડિશન હોય કે 2, કે 3, કે 5 વર્ષ પછી એ લોનની રકમનું ઇક્વિટીમાં રૂપાંતર કરવાની પણ સગવડ હોય, કે જેના કારણે આ માંદુ ઔદ્યોગિક એકમ ધીમે ધીમે ફરીથી પોતાના ટ્રેક પર પાછું આવે અને એક ટર્ન અરાઉન્ડ કેસ બને કે જેના કારણે આપણા ઔદ્યોગિક ઉત્પાદનને નુકસાન ન થાય। બીજું, આ ઔદ્યોગિક એકમની અંદર આપણા જે સાધનોનું રોકાણ થયું છે એનો આપણને સમાજને લાભ મળે, અને ત્રીજું એમ્પ્લોયમેન્ટને પણ આપણને નુકસાન ન થાય। તો BIFR ઇઝ ધી કરેક્ટ આન્સર। એ પછીનો ક્વેશ્ચન છે તમારા સ્ક્રીન પર, એથિકલ વેલ્યુઝ એટલે આપણા કેટલાક સિદ્ધાંતો હોય છે, એથિકલ વેલ્યુઝ કહેવાય, એથિક્સ સાથે જોડાયેલા છે, આર ડિરાઇવડ ફ્રોમ એ ધંધાકીય એકમમાં એથિકલ વેલ્યુઝ ક્યાંથી આવે છે? તો એમાં ચાર ઓપ્શન આપ્યા છે તમને સ્ક્રીન પર। ફર્સ્ટ વન છે કોર્પોરેટિવ ઓબ્જેક્ટિવ્સ, કોઈ ધંધાકીય એકમનો કોઈ ઓબ્જેક્ટ હોય, કોઈ ધ્યેય હોય અને એમાંથી આપણને આ એથિક્સ મળે છે। માનો કે કોઈ ઔદ્યોગિક એકમ હોય, હમણાં જ આપણે ચર્ચા કરી કે રિલાયન્સ પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ યુનિવર્સિટી શરૂ કરે, તો ત્યાં એક ઓબ્જેક્ટ છે એમનો કે એમને જોઈએ છે એવા એમ્પ્લોઈઝ મળી રહે, સાથે સમાજને સારા એન્જિનિયર્સનો ક્વોલિફાઈડ એન્જિનિયર્સનો લાભ મળે, એટલે સમાજને પણ લાભ મળે અને ધંધાકીય એકમને પણ લાભ મળે, તો આવા ઓબ્જેક્ટિવ્સ કહેવાય। અહીંયા જે કહ્યું છે એમાં પહેલું ઓપ્શન એ છે કે કોર્પોરેટનો આવો કોઈ ઓબ્જેક્ટિવ હોય, તો ધંધાકીય એકમ જો સમાજને જ લાભ આપવા માટે શરૂ કરવામાં આવે તો ધંધાકીય એકમનો મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો જે એકમાત્ર ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકાય નહીં। એટલે આ જે જવાબ છે અથવા પહેલો જે ઓપ્શન છે એ એને મેચ કરતો નથી, કારણ કે કોઈ પણ ધંધાકીય એકમનો સૌથી પહેલો અને એકમાત્ર ધ્યેય જો હોય તો એ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ અને મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ, મહત્તમ નફો અને એમની માલિકીની જે મિલકતો હોય એનો એનો બજાર ભાવ અથવા બજાર કિંમત સૌથી વધુ હોવી જોઈએ। તો આ જો સોસાયટીની અંદર સમાજને એથિકલ વેલ્યુઝ દ્વારા સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો મહત્તમ નફાનો ધ્યેય સિદ્ધ થઈ શકે નહીં। બીજો ઓપ્શન છે તમારી સામે એ છે દરેક ઔદ્યોગિક એકમ હોય, જેને આપણે ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, એનું એક કલ્ચર હોય। માનો કે કેટલીક કંપનીઓની અંદર એવું હોય છે કે 8 કલાક કામ કરવાનું અને એ 8 કલાક કામ કરવાનું, પછી અઠવાડિયાની અંદર 5 દિવસ કામ કરવાનું હોય અને પછી શનિ અને રવિ છુટ્ટી હોય, જેમ આપણે અમેરિકન અથવા G8 કન્ટ્રીઝની અંદર જોઈ રહ્યા છીએ। એ આ એક કલ્ચર છે। બીજી બાબત, બીજી કોઈ કંપનીમાં એવું કલ્ચર હોય કે અઠવાડિયાની અંદર 6 દિવસ કામ કરવાનું અને સવારે આવવાનો સમય નક્કી હોય પણ ઘરે જવાનો સમય 8 કલાક જ મર્યાદિત કામ કરવાનું હોય એવું નક્કી ના હોય। ત્રીજું, ઔદ્યોગિક એકમની અંદર નિર્ણય લેવાની પ્રક્રિયાની અંદર પણ કોઈ જુદું કલ્ચર હોય, કોઈ કંપની એવી હોય કે જ્યાં નિર્ણય લેવાની વ્યવસ્થા એ સેન્ટ્રલાઇઝ્ડ હોય, કોઈ એક જ વ્યક્તિ પાસે તમામ નિર્ણયો લેવાની સત્તા હોય, તો ક્યારેક ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોય કે જ્યાં જે તે વ્યક્તિને કે હોદ્દેદારને કે અમલદારને કે અધિકારીને પોતાને ખાતા અથવા વિભાગને લગતા અથવા પોતે જે જવાબદારી વહન કરે છે એને મેચ થાય એટલા નિર્ણયો લેવાના અધિકારો અથવા સત્તા પ્રાપ્ત થઈ હોય, આમ જુદા જુદા પ્રકારનું કલ્ચર હોય, પણ ખાલી કલ્ચરથી કોઈ એથિકલ વેલ્યુઝ ડેવલપ થતા નથી। ત્રીજું,
કોર્પોરેટ ફિલોસોફી, દરેક ધંધાકીય એકમની પોતાની એક ફિલોસોફી હોય છે કે આપણે જે ધંધાકીય એકમ તરીકે જે કાર્ય કરીએ છીએ એને ક્યાં લઈ જવું, એના ધ્યેય કયા છે, આપણે આપણા ગ્રાહકો સાથે કેવો વ્યવહાર કરવો, દેશમાં આર્થિક દેશની જે આર્થિક પ્રવૃત્તિ છે એમાં આપણું કોન્ટ્રીબ્યુશન કેવી રીતે રાખવું અથવા કેટલું રાખવું, આપણે જે વ્યવહારો કરીએ એની અંદર વિન્ડો ડ્રેસિંગ, એકાઉન્ટિંગ કરવું કે ના કરવું, આ બધા એથિકલ વેલ્યુઝ છે અથવા આ બધી ધંધાકીય ફિલોસોફી છે. તો એ ફિલોસોફીથી એથિકલ વેલ્યુઝ ડેવલપ થાય તો અગેઇન ના થાય. એથિકલ વેલ્યુઝ ફક્ત તમારો ફોર્થ જે ઓપ્શન છે, જે ધાર્મિક ગ્રંથો છે આપણા, બાઇબલ, કુરાન, ગીતા વગેરે, એની અંદરથી ધંધાકીય એકમોએ નફો પણ કરવો, સાથે સમાજ સેવાનું કામ પણ કરવું, અને ભલે મહત્તમ નફો ના પ્રાપ્ત થાય તો એ નજીકના ભવિષ્યમાં અથવા વર્તમાનમાં નફો પ્રાપ્ત ના થાય, પણ તમે વ્યાજબી નફો લો અને તમારા તમારી વસ્તુ કે તમારી સેવાની કિંમત નીચી રાખો, સમાજના વધુ નાગરિકોને એનો લાભ મળે એવો પ્રયત્ન કરો, બેસ્ટ ક્વોલિટી પ્રોવાઈડ કરો, તો લાંબા ગાળે તમને મહત્તમ નફા કરતાં પણ વધુ નફો, તમારા એક્સપેક્ટેશન કરતાં પણ વધુ નફો પ્રાપ્ત થઈ શકે. આવું ઘણા બધી જગ્યાએ ધાર્મિક ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે. એટલે અલ્ટિમેટલી ગ્રાહકના ખિસ્સામાંની રકમ આપણી પાસે આવે, કંપની પાસે અથવા ધંધાકીય એકમ પાસે, અથવા આપણું વેચાણ ખરેખર આપણને રોકડની અંદર રૂપાંતરિત થાય, કન્વર્ટ થાય, ત્યારે જ આપણે આપણી પડતર વસૂલ કરી શકીએ અને નફો પ્રાપ્ત કરી શકીએ, અને ગ્રાહક એ આપણા સેન્ટરમાં છે. એટલે એથિકલ વેલ્યુઝ આપણા આ ધાર્મિક ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અંડર વિચ કન્સેપ્ટ ઓફ માર્કેટિંગ કસ્ટમર રિટેન્સ ફોકસ્ડ?